હવે છ મહિનામાં જ દેશના 18 વર્ષથી મોટી વયના દરેક નાગરિકોને કોરોનાની રસી મળે એ પ્રકારનું મોદી સરકારનું આયોજન છે અને જેના માટે સરકારે તમામ શક્તિઓને કામે લગાડી છે. અમદાવાદમાં વેક્સિન ઉત્પાદનની સમીક્ષા માટે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી અને તેમણે અમદાવાદના ઝાયડસ કેડિલા કડીમાં હેસ્ટર બાયોસાયન્સના એકમનું જાત નિરીક્ષણ કર્યું. મોદીજીએ કહ્યું છે કે ડિસેમ્બર પહેલા એટલે કે ડિસેમ્બરના એન્ડ સુધીની અંદર 18 વર્ષથી મોટી વયના તમામ નાગરિકોને વેક્સિનેશન આપી દેવાનું ભારત સરકારનું આયોજન છે. દેશભરમાં કોરોના સામે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. સરકારનો ઉદ્દેશ ડિસેમ્બરના અંત સુધીમાં તમામ સુધી રસી પહોંચાડવાનો છે. આથી જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અમદાવાદ પહોંચ્યા અને ઝાયકોવડી વેક્સિનના ઉત્પાદન માટે થયેલી તૈયારીઓની સમીક્ષા કરી. ઝાયડસે 12 વર્ષથી મોટી વયના લોકોને રસી આપવા માટેની મંજૂરી માંગી છે. તેઓને મંજૂરી મળ્યા બાદ કઈ રીતે રસી ઉત્પાદન થશે અને ક્યારે લોકો સુધી પહોંચશે તે તમામ બાબતોની આ બેઠકમાં ચર્ચા થઈ. બેઠકમાં ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ તથા એમડી ડોક્ટર શર્વિલ પટેલે સમગ્ર પ્રોજેક્ટ અંગે જાણકારી આપી. ઝાયડસે ઝાયકોવડી રસી માટે ડીસીજીઆઈ પાસે મંજૂરી માંગી છે. સૌથી ખાસ વાત એ છે કે રસી 12 વર્ષથી 18 વર્ષના બાળકોને પણ આપી શકાશે. વિશ્વની આ પહેલી પ્લાઝ્મિડ ડીએનએ વેક્સિન છે જે વાયરસના બદલતા સ્વરૂપનો સામનો કરવા સક્ષમ છે. વળિયા રસી સોય વિના આપી શકાતી હોવાથી દર્દ રહિત હશે, કારણ કે રસી આપવા માટે ફાર્માજેટ ટેકનિકનો ઉપયોગ કરાશે. વળી 2-4 ડિગ્રી તાપમાનમાં સંગ્રહ થઈ શકતો હોવાથી કોલ્ડ ચેઇનની જરૂર નહીં. કંપનીએ ઓગસ્ટથી દર મહિને 1 કરોડ ડોઝ ઉત્પાદન કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. અગાઉ 28 નવેમ્બરે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાયડસની મુલાકાત લીધી હતી. તે સમયે રસી બનાવવા માટે થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રવિવારે ઝાયડસ બાદ કેન્દ્રીય મંત્રી માંડવિયા હિસ્ટર બાયોસાયન્સ એકમ પર પહોંચ્યા. અહીં હિસ્ટર અને ભારત બાયોટેક વચ્ચે કોવેક્સિન રસીનું ઉત્પાદન કરવાનો કરાર થયો છે. અહીં પણ રસીના કેટલા ડોઝનું ઉત્પાદન થશે તેની તૈયારીઓની સમીક્ષા કરાઈ. ઝાયડસની ઝાયકોવ ડીને મંજૂરી મળ્યા બાદ અને હિસ્ટરમાં કોવેક્સિનનું ઉત્પાદન શરૂ થયા બાદ રસીકરણને વધુ વેગ મળશે. વેક્સિન માટે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય એનો ડિસેમ્બર મહિના સુધીનો સપ્લાય પ્લાન બનેલો છે. કઈ કંપની કયા મહિનાની અંદર કેટલું ઉત્પાદન કરશે અને કેટલી સપ્લાય કરશે જેના આધારે આ જુલાઈ મહિનાની અંદર 13 કરોડ વેક્સિનના ડોઝ એ ઉપલબ્ધ થવાના છે. એમના દરેક રાજ્યના પોપ્યુલેશનના આધાર પર દરેક રાજ્યને સપ્લાય થઈ રહી છે. એક વીક પહેલાં દરેક રાજ્યને પ્રેડિક્શન આપી દેવામાં આવે છે આ વીકની અંદર કેટલી સપ્લાય થશે, પછીના વીકમાં સપ્લાય કેટલી થશે અને એક આખા મહિનામાં કેટલી સપ્લાય થશે. આગામી દિવસોમાં ગુજરાત રસીકરણ અભિયાનમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી શકે છે અને જુદા જુદા ગણિતિક મોડેલના આધારે કોવિડના કેસની આગાહીનું કામ સંભાળતી સરકારી પેનલના વૈજ્ઞાનિકે આ આશંકા વ્યક્ત કરી છે. કોરોનાના કેસના સૂત્ર મોડેલને તૈયાર કરવામાં સામેલ આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલનું માનીએ તો કોરોના વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબર નવેમ્બર વચ્ચે ચરમસીમા પર પહોંચી શકે છે. જો કે ત્રીજી લહેર બીજી લહેર કરતાં દૈનિક કેસ અડધા જ જોવા મળી શકે છે, પણ કોરોના વાયરસનો કોઈ નવો વેરિયન્ટ સામે આવે તો સંક્રમણ ઘણું ઝડપથી ફેલાઈ શકે છે. મનિન્દ્ર અગ્રવાલે ત્રીજી લહેરની આગાહી માટે આશાવાદી, મધ્યવર્તી અને નિરાશાવાદી એમ 3 પરિદ્રશ્ય રજૂ કર્યા છે. આશાવાદી ખ્યાલમાં માની લેવાય છે કે નવો મ્યુટેન્ટ ન આવે તો ઓગસ્ટ સુધીમાં જનજીવન સામાન્ય થઈ જશે, જ્યારે મધ્યવર્તી પરિદ્રશ્યમાં આશાવાદી પરિદ્રશ્યની ધારણાઓ સાથે માની લેવાય છે કે રસીકરણ 20% ઓછું અસરકારક રહેશે, જ્યારે કે ત્રીજા નિરાશાવાદી પરિદ્રશ્યમાં માની લેવાય છે કે 25%થી વધુ સંક્રમણ મ્યુટેન્ટ ઝડપથી ફેલાય છે. તો વૈજ્ઞાનિકોનું માનીએ તો નિરાશાવાદી દ્રષ્ટિકોણની સ્થિતિમાં ત્રીજી લહેરમાં દેશમાં દૈનિક કેસ વધીને 1.5 લાખ થઈ શકે છે. જો કે જેટલું ઝડપથી રસીકરણ અભિયાન આગળ વધશે ત્રીજી અને ચોથી લહેરની આશંકા ઓછી થઈ જશે. ડોક્ટર અગ્રવાલે ટ્વીટ કરેલા એક ગ્રાફ અનુસાર કોરોનાની બીજી લહેર ઓગસ્ટના મધ્યમાં શમી જશે તો ત્યારબાદ ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ત્રીજી લહેર પીક પર પહોંચી શકે છે. જો ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા પણ ઘટી શકે છે.
અમદાવાદ બાદ વડોદરામાં એક નવી રાય, માસૂમ બાળકનો ભોગ લીધો. રસ્તા પર બેફામ કાર હંકારી બાળકને અડફેટી લીધો. આરોપી આરએસપી પાર્ટીના નેતાનો પુત્ર છે. શહેરમાં બેફામ બન્યા નબીરા. શિવરંડી બાદ માંજલપુરમાં હિટ એન્ડ રન. 7 વર્ષના માસૂમનો લીધો ભોગ. રાજ્યમાં ક્યાં સુધી રફતારનો કેર યથાવત રહેશે? શિવરંડી હિટ એન્ડ રન બાદ વડોદરામાં માંજલપુરમાં એક નબીરાએ બાળકનો ભોગ લીધો. રસ્તા પર એવી તો પૂરપાટ કાર હંકારી કે બાળક રસ્તામાં ફંગોળાઈ ગયો. ઘટના કંઈક એવી છે કે માંજલપુરના મંગલેશ્વર મહાદેવ સ્મશાન રોડ પર મોડિફાઈડ કરેલી જીપની ટક્કર વાગતા 7 વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું. જીપની સ્પીડ એટલી હતી કે ટક્કર બાદ ડિવાઈડર પર ચડી ગઈ હતી. લોકોના મતે કાર ચાલક નશામાં હતો. પ્રાથમિક તપાસ દરમિયાન જે વાહન માલિકની હકીકત જે જાણવા મળી રહી છે એ મુજબ એમના ઘરે તપાસ કરવામાં આવેલી છે. ત્યાં એમના ઘરે કોઈ અત્યારે હાજર નથી. અને વાહન માલિકની જે આરટીઓની તપાસ છે, એફએસએલ અધિકારીને રૂબરૂ બોલાવી અને વાહન પરીક્ષણની કાર્યવાહી છે. અને જે આરોપી ભાગી ગયેલા છે એને શોધવાની અને સીસીટીવી ફૂટેજ મેળવવાની તપાસ પછી ચાલુ. જીપ પર મોટા ઉપાડે સેવ ધી એનિમલ્સના લોગો ઠપકારનાર આ ચાલકે પ્રાણીઓને બચાવ્યા છે કે નહીં તેની તો ખબર નથી, પરંતુ એક નિર્દોષ માસૂમ બાળકનો ભોગ જરૂર લીધો છે. ઘટનાના પગલે વડોદરા શહેરમાં જીપ ચાલક પર ફિટકારની લાગણીઓ વરસી રહી છે. જોકે હજી સુધી આ મામલે માંજરપુર પોલીસે જીપ ચાલક સામે કોઈ કાર્યવાહી નથી કરી. જ્યારે જીપનું જે પ્રકારનું મોડિફિકેશન છે તે જોતા આ કોઈ નબીરો હોવો જોઈએ. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બુલેટિનમાં આગળ વધીશું. નાનકડા બ્રેક.